બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના કોટરા ગામ નજીક પ્રવાહી ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ તો સર્જાઈ નથી, પરંતુ ટેન્કરને ભારે નુકસાન થવા પામ્યું છે. આ જગ્યા પર રોડનું કામ ચાલુ છે ત્યારે વાહન ચાલકોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. અગાઉ પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો, જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. દ્વારા ધાનેરાથી નેનાવા સુધી રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ આ જગ્યા પર કોન્ટ્રાક્ટર દ્વારા વાહન ચાલકોને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા આપવામાં નથી આવતી કે નથી તો કોઈ પણ પ્રકારની સુવિધા. જાહેર રસ્તા પર એટલી બધી રેત ઉડી રહી છે કે જેના કારણે વાહન ચાલકોને સામેથી આવતું સાધન પણ દેખાવામાં મુશ્કેલ બની ગયું છે અને રોડની બંને સાઈડ મોટી મોટી ખાઈ આવેલી છે. જો સાધન અંદર ખીણમાં પડે તો પણ અકસ્માત સર્જાવાનો મોટો ભય. થોડા દિવસ અગાઉ પણ એક સ્વીપ ગાડીનો પણ આ જ રીતે અકસ્માત સર્જાયો હતો, જેમાં એકનું મોત નિપજ્યું હતું તો અન્ય લોકોને ગંભીર ઈજા પણ થવા પામી હતી. એ વાતની તો હજુ સાય પણ સુકાઈ નથી અને આજે ફરીથી આ જગ્યા પર એક પ્રવાહી ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોની ભારે ભીડ જોવા મળી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ તો નથી થઈ, પરંતુ ટેન્કરને ભારે નુકસાન થવા પામી છે. આ જગ્યા પર આવી પણ સ્થળ મુલાકાત કરે અને તે બાદ જ રોડનું કામ ચાલુ કરાવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે અને આ જ રીતના તંત્ર આંખાડા કાન કરશે તો આવનારા સમયમાં મોટો અકસ્માત સર્જાય અને મોટી જાનહાનિ સર્જાય તો પણ કોઈ નવાઈની વાત નથી. સુરેશ ગલચર, ZS TV, બનાસકાંઠા.